નમસ્તે બાળકો, સુંદર મજાનું પૂરું વાચન આપણે પેલું પદ સંખ્યા ગોવિંદના ગુણ ગાશું. હવે પૂરું વાચનમાં જ આપણો બીજો પાઠ છે, એ છે ફાટેલી નોર. એના લેખક છે જગદીશભાઈ ત્રિવેદી. એમનો જન્મ 12/10/1967માં થયો હતો. ડૉક્ટર જગદીશ લાભશંકર ત્રિવેદીનો જન્મ સુરેન્દ્ર જિલ્લાના વઢવાણ ગામમાં થયો હતો. તેઓ હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. સાર સફળ એકાંકી અને માણસકંપ એકાંકી સંગ્રહો તથા રમૂજની રેલગાડી, ગમ્મત ગુલાલ અને હાસ્યની હોસ્પિટલ તેમના હાસ્યરસના પુસ્તકો છે. રમૂજની રેલગાડી સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક એમને એવોર્ડ મળેલો છે. આ પાઠમાં લેખકે હાસ્ય નિષ્ફળના ઉદ્દેશથી 5 રૂપિયાની ફાટેલી નોટ એને વટાવવા વિવિધ પ્રયાસોની હાસ્ય શબ્દ શૈલીમાં રજૂઆત કરી છે. રિક્ષા ચાલકે આપેલી ફાટેલી નોટ વિવિધ વ્યક્તિઓ પાસે વટાવવાના નિષ્ફળ પ્રયાસોનો દ્રશ્યાત્મક ચિતારણી આપ્યો છે. લેખક અંતે એક ભિક્ષુકને આ ફાટેલી નોટ પધરાવી અને એ મુક્તિનો અનુભવ મેળવે છે. જો ક્યારેક સુંદર મજાના એવા પાઠ હોય કે આપણને એમાંથી હાસ્ય હોય અને જીવનમાં હસવું એ પણ ખૂબ જ જરૂરી છે, એવી સુંદર મજાની જગદીશભાઈ ત્રિવેદીએ અહીંયા આ હાસ્ય નિબંધ જે સુંદર મજાની નાટક આપણને પ્રસ્તુત કર્યું છે. ઓખાથી આવતો અને મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગરથી રાત્રે 8:15 વાગે ઉપડે છે. આ ટ્રેનમાં મુંબઈ જવા માટે હું રિક્ષામાં બેસીને રવાના થયો અને રસ્તામાં આવું ફાટક બંધ હોવાથી સ્ટેશન પહોંચ્યો ત્યારે ગાડી આવી ગઈ હતી. અને મારો અનુભવ છે કે મારે જે દિવસે બહારગામ જવાનું હોય ત્યારે ટ્રેન સમયસર આવી જતી હોય છે. વળી જે દિવસે ખિસ્સામાં ટિકિટ ન હોય ત્યારે ચેકિંગવાળા અવશ્ય આવતા હોય છે. જો શું કહે છે કે હું રિક્ષામાં બેઠો અને જ્યારે મારે જવાનું હોય ત્યારે સમયસર ટ્રેન એ આવી જતી, ક્યારેય એ ટ્રેન છે મળી ન થતી હતી. મેં રિક્ષા ચાલકને ઉતાવળથી વીસીની નોટ આપી અને ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું. હવે રિક્ષા ચાલકે આમ મને ઘાંઘો થયેલો જાણી અને લાગ જોઈને શોકથી મારી. એની પાસે લાંબા સમયથી હશે એવી 5 રૂપિયાની ફાટેલી નોટ મને પધરાવી દીધી. મેં નોટ સામે જોયા વગર માત્ર ગાડી સામે જોઈને ચાલુ ટ્રેન મારું ડબ્બામાં વિજય પ્રવેશ કર્યો. શું કહ્યું? ફાટેલી નોટ ઉતાવળે નીકળાઈ મને આપી દીધી. મારા નામથી આરક્ષિત બર્થ ઉપર હું બેઠો. પછી મેં હાથમાં રહેલી નોટ સામે જોયું તો મારા ચહેરા ઉપર ગાડી મળી ગયાનો આનંદ હતો. તેના સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો આઘાત છવાયો. એવું થયું, મને થયું જગ્યા મળી ગઈ, બેસી ગયો પણ ફાટેલી નોટ જોઈ મને આઘાત લાગ્યો. માથા ભારે ભારું ભટકાઈ ગયા. પછી જે ચિંતા મન માલિકને મકાન માલિકને જે ચિંતા થાય અથવા કોઈ પણ જાતની લાયકાત વગરનો પુત્ર ઉંમર લાયક થાય, પછી જે ચિંતા એના પિતાને થાય એવા પ્રકારની ચિંતા મને થવા લાગી. શું કીધું? ફાટેલી નોટ જોઈ અને આવા પ્રકારની જે ચિંતાઓ થાય એ મને થવા લાગી. અને હું વહેલામાં વહેલી તકે ફાટેલી નોટ વટાવી નાખવાની વેતનમાં પડ્યો. એવા વિચારમાં પડ્યો કે જલ્દી મારી આ ફાટેલી નોટ છે એ વટાવાય જાય. લખતર સ્ટેશનથી બુટ પોલીસવાળો મારા ડબ્બામાં ચડ્યો. એકવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના ગુટને જાતે પોલીસ કરતા હતા. આ જોઈને તેમના સેક્રેટરીએ પૂછ્યું કે તમે તમારા ગુટને પોલીસ કરો છો? ત્યારે રમૂજી સ્વભાવ લિંકન બોલ્યા કે તમે બીજાના ગુટને પોલીસ કરો છો? આવો હસતા હસતા તે પૂછી લે છે, હું લિંકન જેટલો મહાન નથી છતાં મારા ગુટને જાતે પોલીસ કરું છું. હજુ કલાક પહેલાં જ ગુટ પોલીસ કર્યા જ હતા, છતાં ફરીથી આપ્યા તો કોઈ વાંધો નહીં. બુટ સાથે સૂચના પણ મારી આવી અને મોઢું દેખાય એવા ચકચકિત થવા જોઈએ. પોલીસવાળાએ કહ્યું કે સાહેબ, તમારા મોઢામાં ખાસ કશું જોવા જેવું નથી, છતાં મોઢું જોવું જ હોય તો રેલવે સ્ટેશને અરીસા રાખ્યા છે અને બુટમાં મોઢું દેખાશે.
નહીં, માટે તમે કહો તો પોલિશ કરું, માટે ફાટેલી નોટ વટાવી હતી એટલે હું ગમ ખાઈ ગયો, એ પોલિશ કરી ગયો એટલે મેં પેલી ખાસ નોટ આવી, એણે નોટ હાથમાં લઈ તરત જ મને પાછી આપીને કહ્યું કે સાહેબ આ નોટ તો ફાટેલી છે, બીજી આપો, મારું હૃદય ધબકારો ચૂકી ગયું અને મારે 5 સિક્કો આપવો પડ્યો, આમ વધારે 5 વાપરવા પડ્યા, પણ એ ફાટેલી નોટ ત્યાં ભૂત પોલીસ વાળાએ પણ રાખી નહીં, મારા માટે દુકાળમાં અધિક માસ જેવું થયું અને વિરમગામથી ચણાની દાળવાળો પ્રગટ થયો તો હું કાયમ ઘેરથી જમીને નીકળું, પછી મુંબઈ સુધી કશું ખાતો નહીં અને ક્યારેય ન ખાતો, છતાં 10 દાળનો ઓર્ડર આવ્યો, એણે દાળમાં ડુંગળી ટમેટા કોથમીર મસાલો લીંબુનો રસ વગેરે નાખીને છાપાની પસ્તીમાં મને આવી, સાથે ઉઠાની ચમચી પણ આપી અને મેં ખિસ્સામાંથી એક નવી 5 નોટ કાઢી, ત્યારબાદ તેમાં ફાટેલી 5 નોટ મૂકીને 10 મેં એને આપ્યા, દાળવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી નોટ ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટને બંને બાજુ ફેરવી મને ફરી પાછી આપી દીધી, એટલે એમાં ફરી પાછા 5 વપરાયા, પણ ફાટેલી નોટ એ ચણાની દાળવાળાએ પણ લીધા નહીં, બોસ બીજી નોટ આપો એમ કહ્યું અને મેં કહ્યું કેમ ભાઈ આ નોટ સાચી નથી, આવો મેં એમને પ્રશ્ન કર્યો, પણ છતાંય લેખક કહે છે કે એ ફરી પાછી નોટ મારી હાયલી નહીં, એણે કહ્યું કે સાચી છે પણ સાજી નથી, ફાટેલી છે, શું કીધું, નોટ સાચી છે પણ સાજી નથી, એટલે હું રાખતો નથી, આ તમારી પાસે જ રાખો, મેં લીધી ત્યારે ફાટેલી જ હતી, મેં નિરર્થક દલાલી કરી, શું કીધું, મેં જ્યારે લીધી ત્યારે ફાટેલી હતી, ખોટી ખોટી આની સામે મેં વાત કરી, વિદ્યાર્થી મિત્રો આ પાઠ થોડો મોટો છે, બીજા વિભાગમાં હું સમજાવીશ, આનું સ્વાધ્યાય કે અભ્યાસ આપણે આમાં આપેલું નથી, માટે ફેરનોટમાં તમારે એના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો છે એ લખી લેવાના રહેશે, આવજો.